शुरू थई गई छे। ऑनलाइन शिक्षणना नामे शाळाए तगड़ी फी उघरावानुं शुरू कर्युं छे, जेना कारणे वालीओ ऑनलाइन शिक्षणनो विरोध करी रह्या छे। ऑनलाइन शिक्षणथी વાલીઓને શું તકલીફ પડે છે તે અમે જાણવાની કોશિશ કરી હતી। લઈને જે પ્રકારે સ્કૂલો બંધ કરવામાં આવી છે તેના કારણે બાળકોના શિક્ષણ ઉપર તેની મોટી અસર થઈ રહી છે, ત્યારે બીજી તરફ જે સ્કૂલ સંચાલકો છે તેમના દ્વારા ફીના મુદ્દે તેમજ ઓનલાઈન શિક્ષણ જે રીતે આપવામાં આવી રહ્યું છે તેને લઈને વાલીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। અને વાલીઓ જે છે તે આપણી સાથે છે અત્યારે। કઈ કયા જે મુદ્દાઓ છે કે જેને લઈને તેઓ સતત જે છે તે રજૂઆત કરવા છતાં પણ હજી તેમની કોઈ વાત છે તે સાંભળવામાં નથી આવી રહી? અત્યારે ઓનલાઈન શિક્ષણ જે અપાઈ રહ્યું છે એને લઈને તમારો શું વ્યૂ છે? ऑनलाइन शिक्षण अत्यार जे अपाई रह्यु छे त्यारे मात्र ने मात्र फी उघरावाना बहानाओ एवुं लागी रह्यु छे। कारण के शाळाओ एक थी आठ धोरणने जे ऑनलाइन शिक्षण भणावे छे ए बाळक नथी तो समजी शकतुं, अने जो ए वधु समय लेशे शिक्षण लेवामां तो एने मानसिक अने शारीरिक असर थाय छे। अने वारंवार संचालकों द्वारा एवी धमकीओ पण आपवामां आवे छे कि जो तमे ऑनलाइन शिक्षण ना लेवा मांगता तो तमे एलसी लई लो, एना वेलिड रेकॉर्डिंग प्रूफ पण अमारी पासे छे। એટલે ઓનલાઈન શિક્ષણ માત્ર ને માત્ર ફી ઉઘરાવવાના નુસ્ખા છે। અને અમારી માંગ એ છે કે હવે આ ઓનલાઈન શિક્ષણ એ 1-8 બાળકો માટે બંધ થવું જોઈએ। તમે શું માનો છો? 1-8 બાળકો માટે ઓનલાઈન શિક્ષણ સમજવું ઘણું અઘરું છે, માટે ઓનલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ। એક મહિલા તરીકે તમે જુઓ છો કે અત્યારે બાળકોને જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી સાહેબ, કેમ કે અત્યારે છોકરાઓને ઓનલાઈન શિક્ષણ આપવું એનો મતલબ કે અમારે પણ એની જોડે 4-5 કલાક બેસી રહેવું પડે છે, સતત બેસી રહેવું પડે છે। સહેજ પણ આમ તેમ ગયા એટલે બાળક ઓનલાઈન ફોન હાથમાં છે, તરત પેલું બંધ કરીને ગેમ ચાલુ કરી દે છે, એટલે અમારે કન્ટિન્યુ એની જોડે પાછું બેસવું પડે। એટલે સવારનો અમારો બધો કામકાજનો સમય છોડીને અમારે 5 કલાક એની જોડે બેસી રહેવું પડે તો જ એ ભણી શકે છે। આ બિલકુલ યોગ્ય નથી। તમે શું વિચારો છો? હું વાલી હોવાની સાથે સાથે એક યોગા ટીચર પણ છું, એટલે એ દ્રષ્ટિકોણથી જુઓ તો બાળકોની આંખોને પણ ખૂબ નુકસાન છે। અત્યારે મારી પર ઓનલાઈન યોગા ક્લાસ બાળકો માટે સ્પેશિયલ લેવાના પણ બહુ જ ફોન આવે છે કે ભાઈ અમારા બાળકોને આંખની બહુ પ્રોબ્લેમ વધી રહી છે તો તમે અમને પ્રાઇવેટ બેચ આપો, તો હું ઓનલાઈન યોગાના ક્લાસ પણ આપવા માટે રેડી નથી। કેમ કે આ ઓનલાઈન યોગા ક્લાસ આપો કે શિક્ષણ આપો એ બધું આંખને નુકસાનકારક જ છે। લાગે છે કે બાળકો સારી રીતે ભણી શકે છે? બિલકુલ નહીં, બાળકો ભણી સારી રીતે ભણી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી અત્યારે। અને એકથી મારો છોકરો એલપી સવાણીમાં એક પહેલા ધોરણમાં ભણે છે, અને એને ઓનલાઈન શિક્ષણમાં ઇન્ટ્રોડ્યુસનો સ્પેલિંગ કાલે કરાવ્યો, તો મેં ટીચરને પૂછ્યું કે આ ટ્રેનિંગ કઈ રીતે કરી શકે આ બાળક વિધાઉટ લખવાની પ્રેક્ટિસ વગર? તો એમને એમ કહે છે કે આ પ્રેક્ટિસ તમારે કરાવવાની ઘરે, અને રોજ 4-5 વર્કશીટ મોકલી આપે છે, અને કંઈ પણ કહી રહ્યા તો કંઈ કે પેરેન્ટ્સને ફી ભરવી પડશે, અને બીજા બધા કોઈ પણ આમ શાળા સંચાલકો કોઈ માનતા જ નથી અમારી વાતો। અને બીજો મારો છોકરો છે એ તાપ્તીવલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે, અને એ તાપ્તીવલી ઇન્ટરનેશનલ સ્કૂલ ફેસિલિટી ચાર્જીસ કે જેમાં ટ્રાન્સપોર્ટ અને ફૂડ ચાર્જ છે એના પણ 40% ચાર્જ માંગી રહી છે। તો અત્યારે જે પ્રકારે સૌથી મોટી જે વાલીઓની મુશ્કેલી છે તે ફી ભરવાની લે છે, કે જે ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ હજુ તો બાળકોએ તેનો ઉપયોગ નથી કર્યો તેનો પણ ચાર્જ છે તે વસૂલવાની વાત કરે છે, બીજી તરફ ઓનલાઈનના કારણે નાના બાળકો ઉપર પણ એક મોટી માનસિક અસર થઈ રહી એ પ્રકારના પણ કેટલાક સર્વે જે છે તે બહાર આવી રહ્યા છે। આવા સંજોગોમાં ઓનલાઈન શિક્ષણ ભણાવવાની જે આ પદ્ધતિ સરકારે અપનાવી છે તે કેટલી યોગ્ય છે તેના ઉપર એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સલીમ શેખ સાથે દેવેન ચિત્તે, TV9.